નમસ્કાર, ભાવનગર મીડિયા ન્યૂઝ. સુરતમાં વરાછા લંબે હનુમાન રોડ મારુતિ ચોક ખાતે એક સાથે ચાર દુકાન તૂટતા હડકંપ મચી ગઈ હતી. સવારમાં પોલીસ સ્ટેશને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વિજય સાવલિયા, તો તમારી દુકાન ક્યારે તૂટી? રાતના 4 વાગે. અને તો પણ એમાં તમારો સામાન કેટલો હતો, કેવું કઈ ગયું? સામાન એટલે કઈ ખાલી દુકાન નું સતર તોડી કરીને ખાનામાં જે પરચુરણ કેસ હતી અંદાજે 500-700 રૂપિયા. 500-700 રૂપિયા કેસ હતી. અને બીજું કઈ નુકસાન નહીં કઈ કરી? તો તમને કોઈ પોલીસ કેસ કર્યો તમે? સવારમાં ફરિયાદ લખાવી. સવારે ફરિયાદ કરી. આપણે ક્યાં કરાવી તમે? તો આટલામાં બીજી દુકાન કઈ કઈ તૂટી? શ્રી હરિ ફર્નિચર. બીજી ગોપાલ છું. ઓકે, તો તમારે કાંઈ નુકસાની નથી, ખાલી દુકાન તૂટી છે, હે ને? આ વિજયભાઈ સાવલિયા છે, દુકાનના ઓનર છે. અને એની દુકાનમાંથી કાંઈ ગયું નથી. એના પરચુરણ 500-700 રૂપિયા હતા એ જ ગયા છે. અને બાકી એની જસ્ટ બાજુમાં જ તે શ્રીહરિ ફોટાની દુકાન છે, એની પાસે આગળ આપણે જઈને વાત કરીશું. રાતના 4:20. ઓકે. અને તો એમાં તમારો શું સામાનમાં કે કેટલા ગયા? 20,000 રૂપિયા. જે એ તમારે ક્યાં હતા? કાઉન્ટર ઉપર. કાઉન્ટરમાં બીજો કઈ સામાન કે એવું કઈ? તો કાઉન્ટરમાં તમે લોક નહીં મારતા? ઓકે. તો તમારે સીસીટીવી કેમેરા છે? 4 કેમેરા છે. રાતના 2:30 વાગે ચોરી થઈ છે. આવી એક નથી, આવી લગભગ અહીંયા આ એરિયામાં 7-8 દુકાનો છે એમાં ચોરી થઈ છે.